જો બાળકો આ તમારી ધોરણ બેની ઇંગ્લિશ આઈડિયલ બુક છે, જોઈને તમે બાળકો અહીં જો પહેલું ચેપ્ટર કયું છે, લેટર્સ. તમે બધા અંગ્રેજી એબીસીડી તો શીખી જ ગયા છો. એબીસીડી એટલે લેટર્સ. અંગ્રેજીમાં લેટર્સ બે પ્રકારના હોય છે, કેપિટલ એટલે કે મોટા અને સ્મોલ એટલે કે નાના. તો અહીં આપણે આ લેટર્સનું પુનરાવર્તન કરીશું, ફરી તમે રિમેમ્બર કરવાનું આપણે છે. અહીં તો અહીં તમે જુઓ છો બાળકો, આપણે આ કેપિટલ એ અને આ સ્મોલ એ બતાવેલો છે. તો આપણે કેપિટલ એ અને સ્મોલ એ ઉપર ટ્રેસિંગ કરવાનું છે. આપણે લેટર બોલીએ તો તેનો ઉચ્ચાર પણ આપણે બોલવાનો છે, કે આપણે લેટર બોલીએ છીએ તો ઉચ્ચાર કઈ રીતે બોલાય છે, તો કે એ એ એ એ. અને અહીં જુઓ આપણે શું બતાવેલ છે, એ ફોર એપલ, એ ફોર એપલ. જ્યારે તમે ટ્રેસિંગ કરો આમ અને લેટર રાઇટ કરો, ત્યારે તમારે લખતાની સાથે બોલવાનું પણ છે. કેપિટલ લેટર એ અને સ્મોલ લેટર એ બોલો, ઘૂંટો લખો અને યાદ રાખવાનું છે. તમારે લેટર્સના ઉચ્ચારો બોલો, ઘૂંટો અને લખો. રાઇટિંગ કરતી વખતે લખવાની સાથે સાથે બોલવાનું પણ છે. જુઓ આપણે ટ્રેસિંગ કઈ રીતે થાય છે તે શીખીશું, કઈ રીતે તે રાઇટ થાય છે તે આપણે અહીં કરવાનું છે. અહીંથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું સ્લેટિંગ લાઇન, અહીંથી સ્લેટિંગ લાઇન અને આ સ્લીપિંગ લાઇન. એટલે આ કયો લેટર થયો, કેપિટલ એ લેટર. તેની બાજુમાં સ્મોલ, તો પહેલાં આવશી જેવું કરવાનું, પછી ઉપર જવાનું, નીચે આવવાનું અને આ રીતે. કેપિટલ લેટર એ છે તે વન અને ટુ લાઇનમાં આવેલો છે, જ્યારે સ્મોલ એ વચ્ચેની મિડલ લાઇનમાં આવેલો છે. તમે જુઓ છો ને બાળકો, આ કેપિટલ લેટર એ અને આ સ્મોલ લેટર એ. કેપિટલ લેટર એ એ એ એ એ એ એ એ એ લખતાની સાથે બોલવાનું પણ છે તમારે, જેથી તમને તેમના ઉચ્ચારનો પણ ખ્યાલ આવતો રહે. એ એ એ એ જુઓ ને બાળકો, આ જોયું ને તમે, હંમેશા લેટર વ્યવસ્થિત લાઇનમાં જે તે લાઇનમાં બતાવેલ છે તે રીતે લાઇન બહાર નીકળવું ન જોઈએ. જુઓ અહીં હું રાઇટ કરું છું, આ વન ને ટુ લાઇનમાં આવી રીતના સ્લેટિંગ લાઇન કરી, અહીંથી સ્લેટિંગ લાઇન કરી અને વચ્ચે આ સ્લીપિંગ લાઇન કરી. એટલે આપણો તે કયો લેટર બન્યો, કેપિટલ એ લેટર. તેની બાજુમાં સ્મોલ એ, તો અહીં આ વચ્ચેની મિડલ લાઇનમાં સી જેવું કરવાનું, ઉપર ગયા પછી ફરીવાર સીધે એમ નીચે એવા, તો કયો લેટર થયો, સ્મોલ એ. જુઓ બાળકો, હું તમને આ એક લાઇન કરીને બતાવું છું. એ એ એ એ એ એ કેપિટલ એ, આ કયો છે, કેપિટલ એ. પછી આ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ. સી જેવો કરવાનો મિડલ લાઇનમાં જ આવશે, સ્મોલ લેટર છે એ વચ્ચેની લાઇનમાં જ આવશે. જ્યારે કેપિટલ એ વન અને આ ટુ લાઇનમાં આવશે, ખાસ લાઇન પ્રમાણે લખવાનું અને તમે રાઇટિંગ કરો ત્યારે તમારો લેટર લાઇન બહાર જવો જોઈએ નહીં. જોયું ને બાળકો, તો આ રીતે તમારે જ્યારે તમે રાઇટિંગ કરો ત્યારે વ્યવસ્થિત લાઇન બહાર ન જવું જોઈએ અને જે તે લાઇનમાં જે લેટર આવે એ રીતે રાઇટ કરવાનો. લખતી વખતે તમારે બોલતું જવાનું એનો ઉચ્ચાર પણ સાથે, એ એ એ એ. અહીં આપણે ગુજરાતીમાં લખેલું બતાવેલું છે ને બાળકો, ચાલો પહેલાં ટ્રેસિંગ કરીએ. આપણે એ એ છે ને, એ જુઓ બાળકો, એ એ. હવે અહીં લાઇનમાં આપણે રાઇટ કરીશું, એ એ એ એ. તો આ રીતે તમારે એનું આ ગુજરાતીમાં રાઇટિંગ પણ કરવાનું છે, એ એ. એ ફોર એપલ, એ ફોર એપલ, એપલ એ ફોર એપલ. એપલનો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય, એ લેટરથી. એ ફોર એપલ, એ ફોર એપલ. જોયું ને બાળકો, આ રીતે સરસ મજાનું તમારે રાઇટિંગ કરવાનું છે જ્યારે તમે રાઇટ કરો ત્યારે બુકમાં, જ્યારે હું તમને આપીશ હોમવર્કમાં ત્યારે. તો આ તમને હવે સમજાઈ ગયું કે આ કયો લેટર છે, કેપિટલ એ બરાબર અને આ સ્મોલ એ. વેરી ગુડ. તો તમે રાઇટ કરો ત્યારે તેનો ઉચ્ચાર સાથે રાઇટિંગ કરવાનું છે, બરાબર બાળકો. ચાલો જય હિન્દ.